धीमे धीमे वृद्धि पामी तो वृद्ध था, का पछी सर्वस्त त्यागी तो बुद्ध था। स्नान हो घरमा के हो पछी गंगा तटे, छे शरत एटले के तू भीतर थी शुद्ध था। जय श्री कृष्ण मित्रों। तो अहीं तमे जोई रह्या छो आपणी पासे बे अलग अलग पेकेट नी अंदर डायमंड छे, जे फेन्सी शेप ना अने फेन्सी कलर ना डायमंड छे, जेनो आकार छे ई कुशन छे। तो कुशन शेप ना आपणी पासे बे डायमंड छे, जेनी एप्रोक्सिमेटली वेल्यू गणवा जाओ तो खूब ज वधारे छे। ज्यारे आ डायमंड छे ए पॉलिश थईने आपणी पासे आवे छे, त्यार पछी आनु ज्वेलरी मेन्युफेक्चरिंग आपणे करीए छे। तो અહીંયા તમે જે ડાયમંડ જોઈ રહ્યા છો એને કેવી રીતે જોવામાં આવે છે, અંદરના જે આપણે ભાઈ ઇમ્પ્યોરિટીઝ છે એ જોવાની હોય છે, એનું કટ છે એ વ્યવસ્થિત છે કે નહીં એ પણ આપણે જોવાનું હોય છે। કારણ કે સિંગલ ડાયમંડ છે એ બ્લોકિંગ થઈને આપણી પાસે આવતો હોય, ત્યાર પછી આપણે સરીન પ્રિન્ટ પ્રમાણે જોવાનો પણ હોય છે। ડાયમંડ તમારી પાસે કોઈ પણ રફ ડાયમંડ આવે છે ને, ત્યાર પછી આપણે એનું ગેલેક્સી પ્લાનિંગ કરીને આપણે એ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। પરંતુ જ્યારે ડાયમંડ આપણે મેકેબલ બેસાડીએ છીએ કુશનનો જ્યારે શરીરની અંદર, ત્યારે એ પ્રમાણેનું બ્લોકિંગ આપણી પાસે હોવું જોઈએ। ત્યાર પછી અંદર જે આપણે કટ એટલે કે ફેસેટ છે એ પણ પ્રોપર હોવા જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફેસેટ છે એ જોઈ રહ્યા છે, અને અંદરની ઇમ્પ્યોરિટીઝ છે એ પ્રમાણે એનું ટોટલી વેલ્યુએશન છે એ ડિસાઈડ થતું હોય છે, જે આપણને રેપ નેટની અંદરથી પણ અવેલેબલ થતું હોય છે, જેની અંદર આપણે પ્રાઇસ વેલ્યુએશન છે એ સેટ કરી શકીએ છીએ। અત્યારે જે માર્કેટ છે એ ખૂબ જ સારામાં સારું ચાલી રહ્યું છે। ઇવન તમે આ જે ડાયમંડ જોવો છો એ પણ આપણે ખૂબ જ સારામાં સારા સેલિંગ ઇન્ટરનેશનલ લેવલે પણ થઈ રહ્યા છે, જેનો ડાયરેક્ટ આપણે બહાર સેલિંગ કરીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો કુશનનો આ ડાયમંડ છે, એપ્રોક્સિમેટલી આની જે કેરેટ સાઇઝ છે 22 એટલે કે 22 કેરેટનો ડાયમંડ છે। તો આવા જે ડાયમંડ છે એનું આપણે મેન્યુફેક્ચરિંગ કરીને એને આપણે ઇન્ટરનેશનલ લેવલે સેલિંગ કરીએ છીએ, અને ત્યાર પછી અમુક ડાયમંડ્સ એવા આવતા હોય છે જેનું આપણે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરીને પણ આપણે એનું સેલિંગ કરીએ છીએ। હવે આ બધી વસ્તુ છે પ્રોડક્ટ છે એ બધી જ એક્સપોર્ટ લેવલની આવતી હોય છે, તો આ બધી જ વસ્તુ એક્સપોર્ટ થતી હોય છે, ઇવન આ લોકલ માર્કેટની અંદર પણ આપણને મળે છે। પરંતુ આપણે શું છે, આપણે કોઈ જ્વેલરી મેન્યુફેક્ચરર છે તો એની પાસેથી લઈએ છીએ, જેની વચ્ચે ઘણા એવા ભાઈ માર્જિન છે એ ચાલ્યા જતા હોય છે। ઇવન તમે કોઈ પણ ડાયમંડ છે, જ્વેલરી છે, અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરો છો તો તમને પ્રોફિટ હંમેશા રહે છે, કારણ કે તમે જે મેન્યુફેક્ચરર છે એ ડાયરેક્ટ તમને સેલિંગ કરે, વચ્ચેથી જેટલા પણ રિટેલર છે, હોલસેલર છે એ બધા જ નીકળી જતા હોય છે। તો એટલા માટે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ આપણે જીઆઈએસ સર્ટિફાઈડ ડાયમંડ પણ સેલિંગ કરીએ છીએ, જીઆઈએસ સર્ટિફાઈડ ડાયમંડ આપણી પાસે આવે છે, એઝ વેલ એઝ આપણે લૂઝ ડાયમંડ છે એનું પણ મેન્યુફેક્ચરિંગ કરીને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, અને એ પણ આપણે જે મેન્યુફેક્ચરિંગ કર્યું છે એ જ બધા વેપારી લઈ જતા હોય છે। તો એ વચ્ચે જેટલા પણ બ્રોકર હોય છે, વેપારી હોય છે, જેટલા બિઝનેસમેન હોય છે, એ બધાનો પ્રોફિટ માર્જિન ચડતો હોય છે, અને ઇવેન્ચ્યુઅલી તમને જે ડાયમંડ અથવા તો જ્વેલરી મળે છે એ ખૂબ જ ઊંચા ભાવે મળતી હોય છે। તો એટલા માટે પ્રિફર એવું કરવું કે જે મેન્યુફેક્ચરર છે, તમારા કોઈ નજીકના રિલેટિવ્સ કોઈ છે તો એની પાસેથી તમે પરચેસ કરો તો પણ તમને સારું પડે છે। ઇવન તમારે કોઈ રિલેટિવ્સ નથી તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો, અને અમારા પાસેથી પણ ડાયમંડ છે, જ્વેલરી છે, રફ ડાયમંડ છે એ બધું તમે પરચેસ કરી શકો છો એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર, અને જે લોકલ માર્કેટની અંદર સેલિંગ થાય છે એ જ અમારે તમને આપવાનું હોય છે।